डबली कहीं गई क्या मुकी दीदी वो बेटा जरा बजन नी डाबली आपजो ने બદલી નાખ બા માર ભાઈ આવશે ક્યારે આવશે અરે તારી રામાન રામા આટલા આટલા પ્રસંગ વયા ગયા આટલું ઘરનું કર્યું કોઈ દી તાર ભાઈ ડોકાવા આવ્યો હારા નરવા પ્રસંગે અને હવે આવશે તું કે હવે ન આવે તારો ભાઈ કાઈ ભૂલી જા તું હવે અને જા કપડા બદલી નાખ બા આવશે જી મારો ભાઈ એક દિવસ તો આવશે જ કે દી એક દી ઉમરો તે દી તારો ભાઈ આવશે ઓછી જાઓ જાઓ કપડા બદલી નાખો કાઈ તમાર ભાઈ નહીં આવે હવે એ ભૂલી જાઓ તમે ગમે એવું હોય તો તમાર ભાઈ ટણાટક વગર કોઈ દી આવ્યો છે હારા નરવા પ્રસંગે કોઈ દી ઊભો રહ્યો છે તો આજે તમાર ભાઈ આવશે તો તમે આવા બની ઠનીને બેઠા છો કે ભાઈ બીજ છે તો આવશે કોઈ કેટલી ભાઈ બીજ વહી ગઈ આવ્યા પાંચ વર્ષમાં તારો ભાઈ હવે હું આવે બા તમાર જે કેવું મને કે મારા ભાઈને ને મારા માવતાને તમારે કાઈ નહીં કહેવાનું એ આ તો કે ઓ હું તારે હાહુ છું તાર ભાઈ ને કહો અને તારી મા ને કહો તારા બાપ ને કહો ઈ વળી હું મારા ભાઈને નહીં કહેવાનું તારા ભાઈને તારા બાપને એના બાપને ઈ કહું તારી હાહું છું હા હવે જા હવે આમ અંદર જા ઊભી ઊભી ક્યાંની આમ બ્રશ આમ જાતી નથી નીમભરી અંદર જા કાય એકલા બડબડ નત કરતી તાર બાઈડી ને પૂછ એકલા એકલા હું બડબડ કરે મને નો પૂછ જા આમ તો બાઈડી નો ગુલામ છો તું હમણાં તાર બાઈડી કે છે ઈ સાંભળીશ મારું નહીં આપણે તમે કયો એટલું તો કામ કરું છો અને ક્યાં બાઈડી ના ગુલામ ની વાત આવી હું કાય તમને કીધું આજે ભાઈ બી છે કે તૈયાર થઈને બેઠી છે એનો ભાઈ કોઈ દી ટાણા ટકે કોઈ દી ઊભો રહે છે 12 મહિના ટ્રક માં ઊભો રહે છે તા આજે કે છે કે મારો ભાઈ આવશે કોઈ દી એનો ભાઈ નો આવે હું મરી જાઉં તો મારી ઠાઠડી હોય ને ત્યારે આવે એના ભાઈ ના ના તમે હોવરા ના થાવ એટલે ઈ એમ કહેતી હતી કે મારો ભાઈ આવશે હા સજી ધજી ને બેઠીસ તાર બાઈડી નો આવે કીધું તોય માનતી નથી આટલા પ્રસંગ ગયા આપડા ઘરે કોઈ દી આવ્યો એન ભાઈ ઈ ભલે ગમી હોય અને કીધા કરે તમારે ખાલી સાંભળવાનું બાકી એનો ભાઈ આપડા ઘરનું પગથિયું નો ચડે કદાચ આવે ને તો ઘરે હોય ને તો એના પડવાનું તાર બેન બાર ગઈ છે પેલેથી બોલતા જ નથી ને બે તો પછી આજે એની વાત થોડી જોવાય આવે તો નો જવાબ દેવાય હું ક્યાં વાત જો ઈ ભલે વાત જોયા કરે ત્યાં અહીં આવીને મારે હું આ સાંભળવાનું મારા ભાઈને નો કહેતા ને મારા માને નો કહેતા ને ઓને નો કહેતા મારે તો આખો દિવસ કરવાનું તારી બાઈડી યારે લમણા લેવા આ ઉંમરે ક્યાં ગઈ એક તો કુડા હાલે નહીં ક્યાં ગઈ આવી ઉપાદી ગઈ છે રસોડામાં તું જા વાહે બાઈડી નું સાંભળી જાય ના સાંભળવાની ક્યાં વાત જ આવે છે તે શું કરવાનું તમે કયો એટલું જ કામ કરું તો તમને પૂછ્યા વગરનું કોઈ દી કામ કર્યું તમને તો ખબર છે પહેલેથી
તો પછી તમે હું કામ મગજમારી કરો મારી આરે? આખી હું માં એક જોડી કપડા છે એ ભરી દેહો. આખી આખી તમારો તો આજ વાંધો. બસ બસ હવે મૂકો એ ડબલો હેઠો. કાઈ નો થાય, આ તો પવિત્ર કહેવાય. માનું થૂકુડે એ ગગા. થૂકુડે નો વાંધો નહીં, પણ હેડા ઉડે એનું કરો નહીં. બોવાલ કરવો, તું જ વાત કર લેને. ત્યાં ગઈ જાય અંદર રહોડામાં. મેથી મારે છે એ મને શું ખબર. ગઈ તૈયાર થઈને અંદર હિપકા ભરતી. રોતી થી એમ ખબર નહી. કગલી આવું હું આપણું છું. તને કહો હું આપણું છું. તારા ભાઈઓ આવવાના છે? તારા ભાઈઓ આવવાના છે? આવશે. આવશે? તને કોને કીધું? તને સપનું આવ્યું હતું? ફોન આવ્યો હતો? ટપાલ આવી હતી? અને બા હું ટક ટક કર્યા કરે છે એટલે હું કહું છું કે ઠામડા ધોવાના ધ્યાન છે. તારા ભાઈ એટલા આટલા વર્ષ ચાલ કોઈથી તારી અંભાળ લીધી છે? હે ભાઈ હોવા છતાંય તું નભાઈ છો હું એટલે તારા ભાઈઓની તું વાટ જોવાની મૂકી દઈએ. તારા ભાઈઓને મુક તેડી દે ને તારા ધણી આમું જો. ભાઈ ને ભૂલી જા, ભાઈ નું નામ લેતી જ નહીં. સુએલી માર છોકરા ને દબાવસ. કઈ નઈ માં એનું કામ કરવા ગયો. જવા ગયો હવે. કઈ નથી કેતી, મેં એને કહી દીધું કે તારા ભાઈ ની વાટ જોવાની મૂકી દઈએ. બરાબર છે ને? એનો મૂકે વાટ તું જોતો ખરી. સજી ધજી ને બેઠી છે. મને હવાની જીત પકડી કે આવશે જ આવશે જ મારો ભાઈ. હામી થઈ બોલો. એ ભલે હામી થઈ, તમ તારે મેં સમજાવી દીધી અને જરા કાથે ઉપાડ લીધો. હવે તમને કઈ કહે નહીં એટલે પાછું મને કહેવાનું એટલે આજે પાછી સર્વિસ હું અને રોજ સર્વિસ કરવી પડશે. તે મેળ આવશે ત્યાં સુધી કાબુમાં નહીં આવે. હાલો મારી હાલો હાલો તમે આ પણ થાકી જાઓ તમારા ખાટલે બ્યા શાંતિથી. હું તને કીધું તારા ભાઈ નું નામ મોઢે મારા આગળ તો આવવું જ ન જોઈ. હા નકર હારાવટ નહીં રે. સમજણ પડી કે નહીં? હું એલા ક્યાં ગયો દિવાળીએ ફરવા? દિવાળી આપણે જુનાગઢ ને સાસણ ને તાલાળા ને બધે ગયો તો ફરવા. દીપડા બીપડા ને ખાવા જ નહીં જોયા બધે. એવું હોઉં મજા આવી છે? મજા જ આવે ને. કોણ કોણ ગયું તું? ભાઈ બંધ ભાઈ બંધ ગયા હતા. તમારે નો લઈ જાવે? તું ક્યાં નવરો હતો હવે? ભાઈ ફોન કર્યો તો બધા આવે. ફોન કરવો નથી કોઈ દી અને નવરો નથી. જાણ્યા વગર નવરો. તારો ક્યાં કદી ફોન લાગે કાકા? હવે વાહ ફોન કરવો નથી એમ બોલ ને. નવરા નતા બે ભાઈ લે હાલે. ફોન એક નો નતો લાગતો. ફોન આવ્યો. હા બાપા મોટો તહેવાર છે હવે જવું પડે મારે. હાલો હું જાઉં બરોબર. પછી મહિના બરોબર. ઓકે ઓકે. તો તને લાગતું નથી આપણે
બેન પાસે જવું પડે ના મને આટલું લાગતું નથી તેના ઘરે જવું મારે પણ તું યાર હવે એવું મગજમાં ન રાખ યાર એવું મગજમાં જ રાખવાનું હોય કેટલા વર્ષ વીતી ગયા આપણે આપણા બેનનું મોઢું નથી જોયું બરાબર હવે બેનની ક્યાંય પરિસ્થિતિમાં અહીંયા હશે આપણે એક ફેરે તો જવું પડે હો ભાઈ મારે ક્યાંય જવું નથી એને એટલી ખબર ન પડે કે આપણા બે ભાઈઓ હોય એને આગળ કેટલી ગામમાં હોય કે એવી રીતના ભાગીને વયા જાય ભાગીને વહી જાય લગ્ન કરી લે એવી રીતના એ તારી સાચી વાત છે ભાઈ હવે જે થયું એ ભૂલી જવાનું હોય અને આજ ભાઈ બીજ જેવું છે એટલે મને એમ થાય છે મારા મનની અંદર કે બેનની ઘરે મારે જવું છે ભાઈ મને આટલો શોખ નથી એના ઘરે જવાનો એનો પાંચ વર્ષ ગઈ ને એને ખ્યાલ ફોન આવ્યો જે એક વાર ભાઈ શું કરસ મારામાં નથી આવ્યો તારામાં આવ્યો મને ખબર નહીં તારી સાચી વાત છે શીર્ષા પણ હું તને શું કહું આપણે એક ફેરે જાય મારું આજ મન એમ કે મારે આજ મારી બેનની ઘરે જવું છે તારું મન કે મારું મન નથી થતું તું ના ન પાડતો ભાઈ મારે બેનની ઘરે જવું છે તું આટલું તાર કરીશ ને તારું માન રાખવું પડે બાકી મારે બેન નું મોઢું નથી જવું ગમતું આ તારું માન રાખવા માટે હું આજે આવું બાકી તારું એવું ન રખાય ભાઈ કેવું આપણી બેન ઈ બેન એક ને એક બેન છે એને જે પણ કર્યું હોય આપણે એને માફ કરી દેવો જોઈએ અને આજ ભાઈ બીજ જેવો તહેવાર છે અને આપણે ન જાય ને તો તને ખબર છે એના હાહારીવાળા કેવું એને મેણું બોલે ખબર તને જે થયું હોય તું ભૂલી જા ભાઈ બસ તું હાલ આપણે બેન ના ઘરે જવું જ છે અત્યારે અત્યારે નીકળવું જ છે આપણે આજ ભાઈ બીજ છે તો જવું જ પડે આદિ લગ્ન મરી ગઈ વાટ જોઈ ને આવ્યું નહીં કોઈ ડોકાણું નહીં ફોન નહીં કઈ હમાસર નહીં અને તમે આ ઘડિયા ઘડિયા ભજન ના સપટા લ્યો છો અને મને અહીંયા શીખવું આવે છે પાંચ વર્ષમાં એવું હતું કે અમને થોડો ટાઈમ નો મળ્યો અમારા બેન ની ઘરે આવવાનો પણ આજ ભાઈ બીજ જેવું હતું એટલે અમને થોડુંક યાદ આવ્યું તો કીધું અમે જઈ આવ્યું ગગા તું હું કુર્તી લઈને આવ્યો વહુ નથી ને મહેમાન જાઓ એમ કા રાખો આપને કામ ન આવ્યા હોય એને કે તારે અહીંયા બેહાડવાના હોય નીચે બે જાય કુર્તી ન દેવાની હોય નીચે ન બે હારું ને બહુ મજામાં પાર્ટી મારા બેન નથી દેખાતા ઘરમાં કામ કરે છે પછી તમારી બેન તમને યાદ આવી વાર તહેવાર હારો નરવા પ્રસંગમાં તો કોઈ દી ડોકું મારવા આવ્યા નથી અને આજે પાંચ વર્ષે તમને ભાઈ બીજની પાંચમી દિવસે તમારી બેન યાદ આવી તો માજીમાં એવું હતું ને કે મારી બેને જે પગ્યું હતું એટલે ધંધો નતો છૂટતો એમ કહો ને કે ધંધાની વાત નથી બનાવી સાહેબ વાત એમ છે કે મારી બેને જે પગલું ભર્યું હતું એમાં અમે થોડાક વિરોધી થઈ ગયા હતા અમારા બેનના પણ આજે હવે અમને એમ થયું કે ભાઈ બીજ જેવું છે જો અમારી બેનની ઘરે નહીં જાય તો બેનને ખોટું લાગશે એટલા માટે અમને બે ભાઈને એમ થયું કે અમે જરાક બેનની ઘરે જઈ આવી સારું છું આવ્યા તે એમાં અમારે ક્યાં ના પાડવાની તમારી બેન છે તો આવો ને તમે તારે અમે તમને કોઈ દી કંઈ કીધું એક નંબરના ખોટાડીને આજે પાંચ વર્ષ પછી કંઈક કારણ હોય છે બાકી સાંભળો ને હું આપણી બધી તાગી લે હું કહેવા માગે છે શું છે હું એની બેનને ખાલી મળવા આવ્યા છે કે કઈ ઘોષ પરોડા કરવા આવ્યા તમે શાંતિ રાખો
તમારી લલુડી બંધ રાખવા જ નથી. હા નકર મારો મગજ છટકી ગયેલ છે આ બે. હા તો વાંધો નહીં, એમાં શું છે આવ્યા તે અમારા બાપનું શું છે? તમારી બેન છે તો આવી શકો ને. અમારે આવવું પડે ને. ક્યાં બેન દેખાતા નથી? તમારા બેનને આગળ બોલાવું, પાણી લઈને આવીએ. ગગલી એ ઓલા આવ્યા, તારા ભાઈઓ આવ્યા, હાલ વાટ જોતી હતી ને, જોઈ લે મોટા. તારા મનમાં જે હોય ને ભાઈ એ કાઢી નાખ. આજ બેન ને આપણે કેટલા વર્ષો થી મળ્યા મેં તને શું કીધું તું આપણા ઘરે? બસ એવું ના હોય નાનકા બધું. એ જીનકા, 5 વર્ષે આપણે બેનનું મોઠું જોયું, જે થયું એ તું ભૂલી જા મારો ભાઈ. જાણે ભાઈ એવું ના હોય હવે. સમજો ભાઈ બીજ જેવો તહેવાર છે, આજ તારા મગજમાં જે હોય ને તું કાઢ ના. બેનને એક ફેરે ગળે મળ એટલે મને શાંતિ થાય. આ તારું માન રાખવું બરાબર, આજ મિલાઈ લઉં બસ. હાથ નહીં તું ગળે મોલ. પાણી તો પીવા દે, કેવા હું માંગે છે એ તો જો. આવતા હવે જમવાનું, જમવાનું અરે બધા આનંદ મંગલ મજામાં હો બધા. કેટલા વર્ષે આવ્યા? તારી સાચી વાત છે બેન, પણ શું છે કે અમે મમ્મી પપ્પા ને કઈ નથી આવ્યા, અને અમે બે ભાઈ એમને ઘરેથી એટલે સારામાં સારી રસોઈ બનાવી, અને આ ભાઈ બીજ છે ને તારા બે ભાઈ ને હરખે થી જમાડી લે. મસ્ત રસોઈ બનાવ. તારો વિશ્વાસ હતો ને? મને ખબર જ હતી આવશે. હું કે રીતે ને બા તમને આવશે મારા ભાઈ આવ્યો ને. પણ આજ તહેવાર એવો હે ને એટલે અમારા બે ભાઈ નું હે ને હયું રહ્યું નહીં, બેન ને મળવા જવું છે. હવે જોઈ લ્યો તમાર બેન ને મારી બરાબર જોઈ લો તમાર બનેવી ને કાઈ વાંધો છે? ખડે ધડે છે તમાર બેન. અરે મારી મારી વાત તો સાંભળ. ઈ એમ કહે છે કે જે અમે લગ્ન કરી લીધા છે પૂછ્યા વગર ના ઈ બધું ભૂલી જાય છે ઈ, અને આપણે પણ ભૂલી જાવ એમ કહે છે. તમે સમજો તો ખરા આ વાતને, તમે ક્યાં આગળ વધારો છો ઓજી? હવે હું તો ભૂલી જ ગઈ છું, તું લઈને આવ્યો તે દુનું આનું સાંભળું છું. મુખ મૂંગી નો રે બે હરખા ગાંડ. ભાઈ તો રે દે, મારા ભાઈ નહીં આવ્યા હે તો બોલો. આવે જા 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 રહોડામ, તાર ભાઈ માં જમવાન બનાવ, જમાડીને ઘર ભેટી ના કરો. આડી બોલવામાં તો વાણીમાં કઈ વિવેક રાખો. ઘર માં જા, મહેમાન છે. બેન તું ઘર માં જા, કપા ના ગાડી વાળા ને તો જોખમ વિયા જાય. મે તને કીધું ને તું કે તું મૂંગો રે. હા તો બનેવી સાહેબ ઉભેરો આને કક મોઢામાંથી ફાટવું ફાટવું છાસ ફાટો. શું છે ઈ એમ કે છે કે અહીંયા શાંતિ તો છે નહીં એમ, કાનમાં બિલખા લઈને બનશે તમારે? ઠીક એવું કેસ મેં સાંભળ્યું નતું. હવે કક શાંતિ લ્યો ને બીજાને લેવા ગયો.
હું તો શાંતિ થી ને બેઠી હોય, આખો દી રામ 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 કરતી હોય, ખાટલે થી ઊભી નથી થતી. હું ક્યાં તને તારી બાયડી ને કઈ રોકટોક કરું છે? મને ખીજાય ખીજાય. અને તારા હાળા આવ્યા તેની વાત કર. હાળા બોલો. અમે અહીંયા આવ્યા તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, અરે તમને જો કોઈ જાત નો વાંધો હોય અમારી બેન ને ભલામણ હોય, તમારું જ ઘર છે તો કેતા હોય તો અમે વયા જાય. નહીં 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 નહીં, એ ડોસીને જરાક બોલવાની આદત છે. મારી વાત તમે સાંભળો એને. મારી આજથી પછી તમારે વહુને આમું ટક ટક નહીં કરવાનું, સમજાઈ ગયું કે નહીં? તો છેલ્લી વાર ને પહેલી વાર કહી દઉં, નકર પછી તમે થઈ જાઓ એકલા અને અમે બે અમારી રીતે થઈ જાઓ. એના ભાઈ આવ્યા તો તને આટલો જોશ ચડી ગયો? અરે જોશ નીચે વાત છે. બોલવા માંડ્યો આદિલ ગણ, તમારું બહુ સહન કર્યું છે મારી બાઈએ અને મેં પણ. વહુને જેમ લાગે એમ તમે ઘસકાવ્યા કરો છો, જેમ લાગે એમ કીધા કરો છો, બોલતો નથી. એટલે તો તું અને તારી વહુ રે, આ કાંઈ વાંધો નહીં અમે રહેવું. આમ જો તમે ઉપાધિ કરતા નહીં કાંઈ, આ તમારું ઘર છે, ગમે ત્યારે આવવું જવું, ઘરે હોય હું ન હોય ગમે ત્યારે આવ્યો કહો. અને મારી આવડા લોકો આવે એટલે આવ ભાવ પ્રેમ અને ટાણાની ટાણ, કદાચ જમવાનું ટાણું એટલે જમાડી અને પછી જ મોકલવાના. તો હવે માં મોઢે શું સેટ્યું છે? આમ કરો તો એ મારે કરવું પડે એમ હતું. તો આપણે તમે ભૂલી ગયા હોય તો હું ભૂલી જ ગયો છું, બરાબર છે? તો હવે અહીંયા રસોઈ પાણી જમી અને પછી જ આવવાનું છે. હા તો આ ભાઈ બીજ જેવો તહેવાર છે તો અમારે કેટલી કેટલી વાર છે જમવાની, જમીને જવું પડે ને બનાવી છે. જમીને કેટલા વર્ષોથી અમારા બેનનું હાથનું રાંધેલું આજ ખાવું કા ઝીણકા, અમને એટલો આનંદ છે. રામ 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 રામ. દુસો કાઢીને કે લાવ અહીં, પાછો કાયમ લાગશે. મારીને શું છે પ્રોબ્લેમ છે એવું છે? હવે તમારે છે ને જરાક સમજવાનું, બરાબર છે ને? આ તમે કંઈ મારું વ્યવહાર કરી નથી દીધું, આ મારી હાથે મેં ગોત્યું છે. અને જો એ જાય ને તો હવે મારું બીજું ક્યાંય થાય નહીં, એટલે છે ને હવે તમારું બંધ રાખવાનું છે અને શાંતિથી રહેવાનું, શાંતિથી બેહવાનું, બરાબર છે? આ ઉંમરે તું મને શાંતિથી રહેવાનું, મૂંગી રહેવાનું જ કે ને? હવે માની કે હવે બહુ મળી ગઈ તું. આમ જ કરે ભાઈ. હાજી તમે ખાના રહ્યો, હળી મળીને બધાય રહી, હળી મળીને રહ્યો એમાં મજા આવે. અમે જે વસ્તુને ભૂલી ગયા એ તો તમે વિચાર કરો. હા બેન ને બોલાવો તમે, બરાબર ને? આપણે વાતચીત કરી અને હવે થોડોક જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હળી મળીને જો અમે આવ્યા હે તો આપણે બધા ભેગા મળીને અને જમવા બેસી આ શિખંડપુરી. ઘણા સમયથી મે તમારી મનપસંદ વસ્તુ બનાવી છે શિખંડપુરી. બાને બહુ ભાવે કા બા? ઓઈડમાં મને હમણાં મૂંગો દેતો તો હાડો આવ્યો ને કે કે બે શિખંડપુરી નત ખાવી માતા શિખંડપુરી. આવો ગગો તને કવડે કાળોતરો. આવો ગગો ભટકાઈ ગયો. ગલે સાહેબ તમે બેનને બોલાવો. હેલો ગગલી. રામ રામ. એ જમવાની કેટલીક વાર છે? જમવાનું થઈ ગયું? હાલો આસન પાથરી દીધા. કેટલા વર્ષ બેન ના હાથનું જમશું? હે હાલો મારે ભઈલા. હાલો બને છે. હાલો 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 માજી ને બોલાવી. તું જા તું જા. હા હાલો ની ભાઈ હવે હા હાલો ની. 12 મહિનાનો તહેવાર છે. તો ક્રી મારા કુડા તારા જેવા ન આલે હરખાય ઊભું થવું પડે. ઓય બાપા ઓય 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 માડી.